ચોક્કસ. તો જે રીતે દીપેને જણાવ્યું કે અત્યારે એરપોર્ટ સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. એરપોર્ટ પર અત્યારે નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. જે રીતે આજે ચૂંટણીનું પરિણામ આવ્યું, 7 સીટ જ્યારે ભાજપને મળી છે ત્યારે સ્વાભાવિક રીતે ભાજપની એક જીતનો પણ માહોલ જણાઈ રહ્યો છે. અને તેવામાં જ્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતમાં પહેલી વાર આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને અત્યારે એરપોર્ટનો જે માહોલ છે એ ખૂબ જ રસપ્રદ છે. થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એરપોર્ટ પર આવી પહોંચશે ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવશે. પરેશભાઈ, આપની સાથે વાત કરી રહ્યા હતા, જે રીતે રૂઝાને જણાવ્યું કે ભારતને વધારે જરૂર છે આ સંબંધની ચીન સાથેના, કે ચીનને વધારે જરૂર છે ભારત સાથેના સંબંધની, આપ શું મંતવ્ય દાખવો છો? આમ જોવા જઈએ ને સંજીવની, તો અત્યારના દ્રષ્ટિકોણ એવું લાગે છે કે ભારતને વધારે જરૂર છે. એની કેટલાક આંકડા તમને વાત કરું. 2000 હાલની જે વસ્તી છે એ હાલની વસ્તી એટલે 2025માં આપણે ચાઇના કરતા આપણી વસ્તી વધારે હશે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત હશે. આ પરિસ્થિતિમાં એ વસ્તીને પહોંચી વળવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખોરાક, કપડાં, મકાન, રસ્તાઓ આ બધાની ખૂબ જરૂર પડશે. એટલે આપણને ખૂબ પરદેશી રોકાણની જરૂર પડશે, બહારની સ્કિલની જરૂર પડશે. અને બીજી વસ્તુ એ છે કે ચાઇના આપણું પડોશી રાજ્ય છે, એટલે આપણો પડોશી દેશ છે, એટલે આપણને ચાઇનાથી આવતો માલ સસ્તો પડે, નંબર એક. નંબર બે, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ભારત અને ચાઇનાની થઈ શકે, કેમ કે એશિયામાં આર્થિક તાકાત એ આ બે દેશો ચોક્કસ, જાપાનને પણ આપણે એનાથી એનો સમાવેશ કરી શકાય. પણ વસ્તી વિસ્તાર અને આર્થિક જેને સાઇઝ ઓફ ઇકોનોમી કહેવાય એમાં ચાઇના ભારત અવ્વલ નંબરે આવે. બીજી વાત કરીએ કે આપણે અત્યારે મૂળભૂત રીતના ગ્રોથના એક સ્ટેજમાં છીએ. એટલે આપણે છેલ્લા 1990 પછી આમ જોવા જઈએ તો લગભગ 15-20 વર્ષથી, છેલ્લા 2 દાયકાથી આપણે ગ્રોથ રિલેટેડ ઇકોનોમી તરફ ગયા છે. અને ચાઇના એ છેલ્લા લગભગ 40 વર્ષથી, આપણે કદાચ વધારે વર્ષથી, આમ જોઈએ તો 1950 પછી ચાઇના એ દ્રષ્ટિ એ તરફ ગયું છે. ચાઇના આપણા કરતાં વહેલું એફડીઆઈ ખોલ્યું છે. ચાઇના આપણા કરતાં પહેલાં માર્કેટ ડ્રીવન ઇકોનોમી, પોર્ટ ડ્રીવન ઇકોનોમી તરફ ગયું છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ કર્યા છે. અને આ આર્થિક મૂડીવાદ, એટલે એને બેઝિકલી બે પ્રકારના રાજ્ય વ્યવસ્થા, બે પ્રકારના ખાસ કરીને જેને કહેવાય કે ઇકોનોમીનો સમન્વય કરીને એ એક મોડેલ ઉભું કર્યું છે. એમાં આપણે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, પછી જેમાં ખૂબ ઝડપથી વિકાસ થઈ શકે એવા ક્ષેત્રોમાં ચાઇનાએ વિશ્વ કરતાં આગળ એને પરિણામ બતાવ્યા છે. તો એ પરિણામ શીખવા માટે, નવું રોકાણ માટે ચોક્કસ ભારતને અત્યારે વધારે જરૂર છે. એક વસ્તુ યાદ રાખીએ કે ખરેખર ચીનને ભારત સાથે સંબંધમાં રસ હોય તો એને સરહદના પ્રશ્ન પર બી ચર્ચા કરવી જોઈએ, તિબેટના પ્રશ્ન માટે બી ચર્ચા કરવી જોઈએ, બ્રહ્મપુત્રામાં નદીમાં જે પાણીની વહેંચણી માટે પણ ચર્ચા કરવી જોઈએ, આંતરરાષ્ટ્રીય બોર્ડર માટે ચર્ચા કરવી જોઈએ, પાકિસ્તાનથી પોષાતા આતંકવાદ વિશે પણ બોલવું જોઈએ, યુએનમાં ભારતની હાજરી વિશે પણ બોલવું જોઈએ. પણ આ બધા કરતા ચીનને વધારે રસ આપણે જે વ્યાપાર સાથેના સંબંધમાં રસ છે. એટલે હું માનું છું ત્યાં સુધી ભારતને ચીનની વધારે જરૂર છે, ચીનને ભારતને એટલી જરૂર નથી જેટલી ભારતને ચીનની જરૂર છે. ચોક્કસ. રિઝર્વ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે પરેશભાઈએ જણાવ્યું, એક સવાલ એ થાય કે નરેન્દ્ર મોદી જે છે એ ચીનના ખાસ કરીને બૌદ્ધને લઈને ખૂબ પ્રભાવિત છે, ઇન્ડસ્ટ્રીયલ જે વિકાસ છે ચીનનો એને લઈને ખૂબ જ પ્રભાવિત છે. નરેન્દ્ર મોદીએ ઘણીવાર પોતાના ભાષણમાં અને વક્તવ્યમાં જણાવ્યું છે કે મોરબીની વાત આવે તો ચીન સાથે તેની સરખામણી કરી છે, સુરતની જ્યારે વિકાસની વાત આવે તો સુરતનો વિકાસ શાંઘાઈ સાથે તેઓએ ઇક્વલી જણાવ્યો છે કે એટલો કરવામાં આવશે. ભારતને એક ઇન્ડસ્ટ્રીયલ વિકાસની જે સરખામણી છે ત્યાં એ ચીન સાથે સરખાવે છે, ત્યારે અત્યારે જે આ મુલાકાત છે તેમાંથી લાગે છે કે આ બધું સમુસૂત્ર ઉતરશે? સૌથી પહેલા તો મિસ્ટર મોદીએ ગુજરાતને સિંગાપુર સાથે બી સરખાવ્યું હતું, એટલે આઈ મીન ધેટ્સ અ વેરી ડઝ ઇટ. સેકન્ડલી, તમારે જો પેલું બુદ્ધિઝમની વાત કરી તો શી બુદ્ધિઝમમાં એવું છે કે આઈ મીન એની પોલિટિશિયન વુડ ડુ ઇટ, લેટ્સ ફેસ ઇટ,
કે વી ઓલવેઝ ગો એન્ડ રિલેટ વિથ ધેટ ટુ પુટ અપ અ બોન્ડ, જેને કે શ્રીલંકામાં ઇવેન્ટ રિલેટેડ એમાં બી આપણે એની આપણા કલ્ચરની વાત કરી છે, આપણા રિલિજનની વાત કરી છે શ્રીલંકામાં, એટલે એવરીવેર વી ગો વી ડુ સમથિંગ ઓર ધ અધર વિથ ધેટ રિલિજન એન્ડ બોન્ડિંગ પાર્ટ ઓફ થિંગ. સો ધીઝ આર ઓલ પોલિટિકલ થિંગ, એટલે આમાં મને કંઈ ખાસ રસ નથી એમાં કમેન્ટ કરવાનો. કમિંગ બેક ટુ ધ ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથ પર જે વાત કરવા માંગો છો કે એમને શેંઘાઈ સાથે, યસ, બીકોઝ શેંઘાઈ ઇઝ સપોઝ ટુ બી ધ આઈ મીન વેરી પ્રોસ્પરસ સિટી ઓર વેરી વેરી પ્રોસ્પરસ સિટી, એટલે ઓબ્વિયસલી બધા શેંઘાઈ સાથે કમ્પેર કરે ને એ કહે છે કે અમે ભારતને બી ચાઇના જેવું બનાવશું ને ધીસ થિંગ્સ આર બેડ, એમાં કોઈ ડાઉટ નથી. ઇફ યુ કેન કમ્પેર એન્ડ ઇફ યુ કેન ટોક અબાઉટ દેટ આર હેવ ધેટ વિઝન, એમાં ડાઉટ નથી. બટ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ હિયર ઇઝ કે એઝ મિસ્ટર પરેશ સેડ, વિચ ઇઝ રાઇટલી સેડ, કે આપણે વન પોઈન્ટ આઉટ નોટ અગ્રી વિથ યુ કે ભારતને વધારે જરૂર છે ચાઇના કરતા, કારણ કે ચાઇનાને મારા જજમેન્ટ પ્રમાણે એને વધારે જરૂર છે ઇન્ડિયાની, કારણ કે એની અત્યારે એક સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયું છે, એટલે હી હેઝ ટુ ફ્રોમ અ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ દે હેવ ટુ ઓપન અપ ન્યૂ બિઝનેસ એવન્યુ. જે અમે અમારા બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી કે એ ગ્રોથ માટે સેચ્યુરેશન હોય તો અમારે બીજી માર્કેટ શોધવી પડે, એટલે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ચાઇના વોન્ટ્સ ટુ લુક આઉટ ફોર ન્યૂ માર્કેટ, અને કરન્ટલી નો ઇટ્સ રાઇટ ટાઈમ ટુ કમ ટુ ઇન્ડિયા બીકોઝ ઇન્ડિયામાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. ઇટ્સ લાઈક દેટ કે આપણે કોઈનો ઓર્ડર લેવા જઈએ તો ખબર, એની પાસે બજેટ છે તો આપણે ત્યાં સુધી જઈએ ઓર્ડર લેવા, કારણ કે આપણને ખબર છે કે બજેટ છે જ્યાં ના ત્યાં ના જોઈએ. તો સિમિલરલી ચાઇનાને ખબર છે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બીજી રાઇટલી સેડ કે આપણે જે બોર્ડર ઇશ્યુ છે એ, યસ, આઈ ડોન્ટ નો, બટ ટુ બી વેરી ઓનેસ્ટ, આઈ મીન આઈ એમ નોટ અ પર્સન હુ કેન ટોક ઓન ફોરેન પોલિસીઝ ઓર ફોર ધીસ થિંગ, બટ આઈ એમ સરપ્રાઇઝ ઓન વન થિંગ કે આપણે જે આજે ઇન્ક્લુઝન થઈ રહ્યા છે, પાકિસ્તાનની અત્યારે વાત ના કરીએ, ચાઇનાના છે તો ચાઇના ઇન્ક્લુઝન થઈ રહ્યા છે, એમાં આપણું વલણ થોડું વીક છે જે મારું જજમેન્ટ છે. એટલા માટે કારણ કે એક વાત સાચી છે કે અગર ઇફ વી કમ્પેર, આ તો નોર્મલી તમે પોપ્યુલેશન ઇન્ડિયા ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન ચાઇના, બટ ઇફ વી કમ્પેર ઇન બજેટ ઓર ઇન ઇકોનોમી આપણે કાફી કમ ઓછા છીએ, અને ઇફ યુ ઓલસો કમ્પેર ધ અધર પોઈન્ટ ઓફ વ્યૂ કે આપણા પોતાનું જે ડિફેન્સ બજેટ હંમેશા ચાઇનાના ડિફેન્સ બજેટ જોડે કમ્પેર થતું હોય છે અને એ બહુ જ ઓછું પડે છે, અને એ સમય ચાઇનાનું જે ડિફેન્સ બજેટ છે, જે ડિફેન્સ એ લોકોના એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બોલો કે જે બધા ફેસિલિટીઝ બોલો એ ઇન્ડિયાની બહુ ઓછી છે, એટલે દે આર ટ્રાઇંગ ટુ ઓવરશેડો ઇન્ડિયા વિથ ધેટ ન્યુક્લિયર કેપેબિલિટીઝ ઓલસો. ત્રીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારે કહેવું છે, વિચ ઇઝ ઇન્ડિયા શુડ ટેક ઇટ વેરી સિરિયસલી, કે જ્યારે આપણે લાસ્ટ યર 2013માં યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં જ્યારે આપણે પર્મનન્ટ મેમ્બર, એટલે ઇન્ડિયા વોન્ટેડ ટુ બીકમ અ પર્મનન્ટ મેમ્બર સો ધેટ દે કેન હેવ ધ વીટો પાવર, ત્યારે પાંચ અત્યારે છે પર્મનન્ટ મેમ્બર્સ, આઈ થિંક રશિયા, ચાઇના, યુકે, યુએસએ અને આઈ થિંક ફ્રાન્સ. ફ્રાન્સ તો એ તેમાં ચાઇના વોઝ વન ઓફ ધ મેજર પર્સન જેની ઇન્ડિયાને પર્મનન્ટ મેમ્બર ના થવા દીધું. આપણે નોન પર્મનન્ટ મેમ્બર હતા 2011-2012માં અને હવે બીજા છે, એટલે આપણે એમાંથી નોન પર્મનન્ટ મેમ્બરમાંથી બી અત્યારે નીકળી ગયા છે. એટલે વોટ આઈ ટ્રાઇંગ ટુ ટેલ યુ બનતી કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે અગર યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ઇન્ડિયા એઝ અ પર્મનન્ટ સીટ, આપણા સિક્યોરિટી સેફ્ટી માટે આપણા માટે બી સારું છે, અને વી કેન ટેક મેજર, ઇન્ડિયા કેન પ્લે અ પાર્ટ ઇન ટેકિંગ મેજર ડિસિઝન. એટલે ચાઇના જે આપણે બધા કહે છે પેલું ભાઈ ભાઈ ઇન્દીજીની ભાઈ ભાઈને પછી જે આડાવડા વેલા લોકો કરે છે, એટલે વી ઓલ નો દેટ, એટલે એના માટે હવે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે જૂની ગવર્મેન્ટ હતી, જૂની વાત હતી, આપણે હવે અત્યારે કર બાજુમાં મૂકી દઈએ, તો નાવ આવર ગવર્મેન્ટ, ધ ઇન્ડિયન ગવર્મેન્ટ હેઝ ટુ બી સ્માર્ટ ઇનફ ટુ સી ટુ એટ કે વી ડુ નોટ ગેટ યુઝ એઝ ઇન્ડિયા, વી ડુ નોટ ગેટ યુઝ અને વી સી કે વી અવર ઓન પ્રાઇસ, કારણ કે મેં રિપીટ કરું છું કે ચાઇનાને ઇન્ડિયાની જરૂર છે, અને અગર ઇન્ડિયા કેન પુટ અપ ધર રિક્વાયરમેન્ટ કે અમારી પુટ અપ અ સ્ટ્રોંગ ધીસિંગ કે ના અમારે આ જ જોઈશે, ધેન ઇટ ઇઝ વેરી પ્રોસ્પરસ, ધેન ઇન્ડિયા કેન બેનિફિટ અવર અધરવાઇઝ તો હિન્દી ચીની ભાઈ ભાઈ. સંજીવજી મારે